સુરતમાં લોકડાઉનનો કડક અમલ માટે હવે ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો સુરત શહેરની ગલીઓમાં ડ્રોન કેમેરા દ્વારા ચેકિંગ કરવામાં આવશે અંદરના રસ્તાઓ પર લોકોના ટોળા વિખેરવા ડ્રોનનો ઉપયોગ કરાશે ડ્રોન ટેસ્ટિંગ કરાતા શહેરમાં છ સ્થળે ટોળા જોવા મળ્યા હતા ડ્રોન કેમેરાથી પાંચસો મીટરના દાયરામાં તપાસ કરવામાં આવશે સુરતમાં લોકડાઉનનો કડક અમલ માટે હવે ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે સુરત શહેરની ગલીઓમાં ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે અંદરના રસ્તાઓ પર લોકોના ટોળે ટોળા ઉમટી રહેતા હોય છે હજી પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં લોકો ભેગા થતા હોય છે ત્યારે તેવા ટોળાને વિખેડવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે આનંદ પટણી સુરતથી લાઈવ જોડાઈ ગયા છે વિગતો સાથે જાણીએ આનંદ ડ્રોન ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે ડ્રોનના ઉપયોગથી હવે અંદરના જે વિસ્તારો છે ત્યાં ટોળા ન ભેગા થાય તેના માટે નજર રાખવામાં આવી રહી છે કઈ રીતે આખો આ પાર પડ્યું છે મિશન જે જે પ્રકારે છે સુરતની અંદર લોકો જે છે એ બહાર નીકળતા હોય છે અને લોકડાઉનનો ચુસ્તપણે અમલ ન થતો હોય છે મેઇન રસ્તાઓ જે છે એ મુખ્ય માર્ગો ઉપર આ પ્રકારે પોલીસ તૈનાત હોય છે પોલીસ દ્વારા જે છે લોકોને ફરી પાછા સમજાવીને પોતાના ઘરે મોકલવામાં આવતા હોય છે આ તમામ લોકો જે છે પોતાના ઘર પાસે જતા હોય છે પરંતુ નાના નાની જે સોસાયટીઓ હોય છે કે એપાર્ટમેન્ટ્સ હોય છે ત્યાં લોકો ટોળે વળીને ગેમ્સ રમતા હોય છે કે ક્રિકેટ રમતા હોય છે આ તમામ પ્રકારની જે પરિસ્થિતિઓ છે એ પોલીસના ધ્યાને આવી છે પોલીસને આ પ્રકારની ફરિયાદો મળી છે એને લઈને પોલીસ દ્વારા એક નવો જ ઇનિશિયેટિવ તૈયાર કરવામાં આવ્યો છે પોલીસ જે છે ડ્રોન કેમેરાની મદદથી જે છે તમામ વિસ્તારોની અંદર જે નાની નાની ગલીઓ છે જે સોસાયટીઓ છે સોસાયટીઓની અંદર બાજ નજર રાખશે અને ત્યાં જે કોઈ પણ વ્યક્તિઓ ટોળામાં ઉભેલા દેખાશે તમામ લોકોને જે છે એ તાત્કાલિક પીસીઆર વેન મોકલાવીને છૂટા પાડવામાં આવશે પોલીસ દ્વારા જે છે ગઈકાલે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ટેસ્ટિંગ કરતામાં છ જગ્યાએ લોકો ભેગા થયેલા દેખાયા હતા અને તમામ જગ્યા પર પોલીસ મોકલાવીને લોકોને જે છે છૂટા પાડશે કરવામાં આવ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લોકડાઉન છે એ સોશિયલ ડિસ્ટન્સ માટે છે અને સોશિયલ ડિસ્ટન્સ જે લોકોએ રાખવાનું છે એના માટે છે ને એના માટે વડાપ્રધાન વારંવાર લોકોને કહી રહ્યા છે કે ઘરમાં જ રહો પરંતુ જે લોકો ઘરમાં નથી રહેતા તેના માટે પોલીસ જે છે હવે આ પ્રકારનો કડક અમલ કરાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આજથી જ સુરતની અંદર આ પ્રકારના ડ્રોન ઉડતા દેખાશે જી ધન્યવાદ જાણકારી માટે આનંદ તો ડ્રોન કેમેરાથી પાંચસો મીટરના દાયરામાં તપાસ કરાશે હવે સુરતમાં લોકડાઉનનો કડક અમલ માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે